બાદ આપનું સ્વાગત છે. રાજકોટમાં ફરી એક વખત લુખ્ખા તત્વોનું આતંક સામે આવ્યું છે. સોરઠિયાવાડી વિસ્તારમાં બે યુવકોએ યુવતી સાથે મળીને એક યુવક પર હુમલો કરવાને મામલે આરોપીઓ સકંજામાં આવી ગયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફિલ્મી ઢબે પીછો કરી બે યુવતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી છરી પણ મળી આવી હતી, તો અન્ય સગીર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસ ગિરફ્તમાં રહેલ આ શખ્સો, જેના નામ છે હુસેન સુલતાન મિયા, મિથુન ધામેજ, રવિના મહેતા છે. બે દિવસ પૂર્વે આ શખ્સો દ્વારા એક યુવક સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો હુમલો કરનાર મુખ્ય સગીર ભાઈનો આરોપી અગાઉ ચોરી અને ચીલ ઝડપ સહિતના 30 થી વધુ ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાયો છે. તો આરોપી પાસેથી મળી આવેલ બાઇક અને એક્ટિવા ચોરાવું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. છોકરાઓના પણ નામ મળી જતા ત્રણેયને જે છે એ નાના મોવા સર્કલ પાસે ગઈકાલે બાતમીના આધારે અમે પકડી પાડેલ છે. આ ત્રણેયના નામ જોઈએ તો જે છોકરો છે એનું નામ હુસેન સુલતાન મિયા બુખારી જે છે એ જંગલેશ્વરનો રહેવાસી છે, અને એની સાથે બંને જે છોકરીઓ છે જે કેટરિંગના બિઝનેસની સાથે સંકળાયેલી છે, એ જેનું એકનું નામ રાધિકા ઉર્ફે રાખી હર્ષદભાઈ મિથુનભાઈ ધામેચા અને રવિના ઉર્ફે રવુ કિશોરભાઈ મહેતા, આ બે છોકરીઓ જે છે એની સાથે ઇન્વોલ્વ હતી. તપાસમાં હજી સુધીની તપાસમાં આ લોકો પાસે જે મોટરસાઇકલ બે મળેલા છે એ મોટરસાઇકલોની નંબર પ્લેટ ખોટી છે એવું હજી સુધી જાણવા મળે.